નમસ્તે બાળકો, નોર્થ ગુજરાત એજ્યુકેશન મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળામાં આપ સર્વે ઓનલાઈન ટીચિંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે બાળકો, હું તમારા માટે એક નવો વિષય લઈને આવી છું, બાળ વાર્તા. આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાની છું. તમે બધા શાંતિથી વાર્તાને સાંભળજો અને પછી મારા પ્રશ્નોના જવાબ આપજો. ચલો આપણે વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે દીકરીના ઘેર જવા દે. એક માજી હોય છે. માજી ચાલતા ચાલતા લાકડીના સહારે જતા હોય છે. ત્યાં રસ્તામાં એમને કોઈ પૂછે છે કે ઓડોશીમાં ક્યાં ચાલે અત્યારે? એટલે માજી કહે છે કે ભાઈ, હું તો દીકરીના ઘેર જાઉં છું. ભાઈ કહે છે કે માજી, દીકરીના ઘેર જાઉં છો, પણ ધીરે અને શાંતિથી જજો અને જોજો કે રસ્તામાં જંગલ પણ આવે છે. દીકરીના ઘેર પહોંચતા પહોંચતા તો ધ્યાન રાખજો જંગલી પ્રાણીઓનું. માજી કે સારું. કરતાં કરતાં માજી ધીમે 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 આગળ પહોંચે છે. એટલામાં જંગલ આવી જાય છે અને જંગલમાં ધીમે ધીમે જતા હોય છે ત્યાંને એક અવાજ સંભળાય છે. અવાજ સંભળાય છે અને જુએ છે તો એમની સામે આવીને વાઘ ઊભો રહી જાય છે. અને વાઘ કહે છે, ડોશી ક્યાં જાય છે? હું તને ખાઉં. માજી તો ગભરાઈ જાય છે અને કહે છે કે અત્યારે નહીં, દીકરીના ઘેર જવા દે, તેલ ચોળા ખાવા દે, તાજી માજી થવા દે, પછી તું મને ખાજે. વાઘ કહે છે, ઠીક છે ઠીક છે, હવે જા, પણ પાછી વળતી આ જ રસ્તે આવજે, હું તારી રાહ જોઈને ઊભો છું. માજી કહે છે, સારું. માજી તો ફરી આગળ ધીમે ધીમે લાકડીના સહારે ચાલતા જાય છે. ત્યાં પાછા થોડે દૂર જાય છે અને એમને તો ફરી એવો અવાજ સંભળાય છે. અને જુએ છે તો એમની સામે તો વરુ આવીને ઊભું રહી જાય છે. માજી પાછા ગભરાઈ જાય છે અને પછી કહે છે, પછી વરુ એમને કહે છે કે એ ડોશી ક્યાં જાય છે? માજી પાછા કહે છે કે હું તને ખાઈ જાઉં. માજી કહે છે, અત્યારે નહીં ભાઈ, દીકરીના ઘેર જવા દે, તેલ ચોળા ખાવા દે, તાજી માજી થવા દે, પછી તું મને ખાજે. વરુ કહે છે, વિચારે છે અને પછી કહે છે, સારું સારું, હું અહીં જ તમારી રાહ જોઉં છું, વળતા આવો ત્યારે આ રસ્તે જ જજો. ડોશીમાં કહે છે, સારું. પાછા ડોશીમાં તો લાકડીના સહારે ચાલવા ચાલતા આગળ વધે છે. થોડા આગળ જાય છે અને એમને તો ફરી દીપડો મળે છે. દીપડો કહે છે, ડોશી ક્યાં જાય છે તું? ડોશી કહે છે, દીકરીના ઘેર, હું તને ખાઈ જાઉં. અરે કહે છે, ના, દીકરીના ઘેર જવા દે, તેલ ચોળા ખાવા દે, તાજી માજી થવા દે, પછી તું મને ખાજે. દીકડો તો વિચાર કરે છે થોડી વાર, પછી કહે છે કે સારું સારું, દીકરીના ઘેર જા, તાજી માજી થા ને પછી આ જ રસ્તે વળતી થા, હું અહીંયા તારી રાહ જોઈને ઊભો છું. માજી આગળ નીકળ્યા. માજી આગળ નીકળ્યા એટલે એ તો ધીમે 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 દીકરીના ઘર સુધી પહોંચી ગયા. દીકરીનું ઘર દેખાવા માંડ્યું અને પછી આગળ ઘર આગળ જાય છે એટલે દીકરી તો માજીને જોઈ અને રાજી રાજી થઈ જાય છે. માજીને તો રાખે છે, સરસ વાતો કરે છે, સરસ રોજ સરસ એવું મજાનું બે માં દીકરી એવી સરસ વાતો કરે છે.
અને પછી રોજ માજીને તો દીકરી સરસ એવા પકવાન ખવડાવે છે, તાજું માજું રોજ ખવડાવે છે. પણ છતાંય માજી તો ડોસીમાં હોય છે ને, એ તો ચિંતિત ને ચિંતિત, એ તો જેવા આવ્યા હતા એવા ને એવા. એટલે એમની દીકરી છે ને એ એમના માટે ચિંતા કરે છે કે માજી તો હું આટલું સરસ સરસ જમાડું છું, બધું કરું છું, છતાંય ચિંતામાં ને ચિંતામાં લાગે છે, કંઈક મૂંઝવણ છે અમને, પણ એ મને કહેતા નથી. પછી એમની એ માજીને કહે છે કે તું મને બધી વાત કહ, શું થાય, તને શું થયું છે, તું કેમ આવી નહીં આવી છે, તને શું ચિંતા છે. પછી માજી જે રસ્તામાં આવતા જંગલમાં પ્રાણીઓ મળ્યા હતા અને ખાવાની વાત કરી હતી એ બધી જ દીકરીને વાત કરે છે. એટલે દીકરી કહે છે કે માં તું જરાય ચિંતા ના કરીશ, હું તને એવું સરસ એક ભંપોટિયું લાવીશ અને એની અંદર બેસાડી અને મોકલીશ, એટલે તને કોઈ પ્રાણીઓ હેરાન કરશે નહીં. પછી દીકરી તો જે વિચારે છે એવું એક સરસ મજાનું ભંપોટિયું લાવે છે અને માજીને તો ભંપોટિયાની અંદર, એટલે માજી તો રાજી રાજી થઈ જાય છે. પછી માજીને તો સરસ મજાના એવા ભંપોટિયામાં બેસાડે છે અને બંને બાજુથી સરસ ભંપોટિયું બંધ કરી દે છે અને પછી દીકરી તો ભંપોટિયાને રગડાવે છે. તો રગડતું રગડતું ભંપોટિયું જતું હોય છે તો પાછો પેલો દીપડો રાહ જોઈને બેઠો હોય છે. એ દીપડો ભંપોટિયાને ઊભું રાખે છે અને પૂછે છે કે ભંપોટિયા, તે કોઈ ડોસીને આવતે કે જતી જોઈ છે અહીંયાથી? ત્યારે પેલા માજી હોય છે ને ભંપોટિયામાં બેઠા બેઠા જુદો અવાજ કાઢી અને બોલે છે, કિસકી ડોસી કિસકા કામ, ચલ ભંપોટિયા અપને ગામ, કિસકી ડોસી કિસકા કામ, ચલ ભંપોટિયા અપને ગામ. એટલે એમ કરીને ભંપોટિયો આગળ નીકળે છે. આગળ નીકળે છે એટલે પેલું વરુ રાહ જોઈને ઊભું હોય છે, એ વરુ મળે છે. વરુ પણ એ ભંપોટિયાને પૂછે છે કે ભંપોટિયા, તે કોઈ ડોસીને જોઈ હતી? ભંપોટિયામાંથી ડોસીમાં જુદો અવાજ કાઢીને બોલે છે, કિસકી ડોસી કિસકા કામ, ચલ ભંપોટિયા અપને ગામ, કિસકી ડોસી કિસકા કામ, ચલ ભંપોટિયા અપને ગામ. એટલે ભંપોટિયું આગળ વધે છે અને વરુ અને પેલો દીપડો બંને જણા ભંપોટિયાની પાછળ પાછળ દોડે છે. એમ કરતાં કરતાં ભંપોટિયો આગળ જાય છે એટલે પેલો વાઘ મળે છે. વાઘ પણ ભંપોટિયાને ઊભું રાખે છે અને પૂછે છે કે ભંપોટિયા, તે કોઈ ડોસીને આવતી જોઈ છે? ત્યારે ફરીથી પેલા ડોસીમાં અંદરથી અવાજ કાઢીને બોલે છે, કિસકી ડોસી કિસકા કામ, ચલ ભંપોટિયા અપને ગામ, કિસકી ડોસી કિસકા કામ, ચલ ભંપોટિયા અપને ગામ. ભંપોટિયો આગળ વધે છે, વાઘ વરુ અને દીપડો બધા ભંપોટિયાની પાછળ પાછળ દોડે છે. એમ કરતાં કરતાં ભંપોટિયો પેલા માજીના ઘર આગળ એક રખિયાનો ઢગલો પડ્યો હોય છે એના ઉપર આવીને ઊભું રહી જાય છે. રખિયાના ઢગલા ઉપર આવીને ભંપોટિયું ઊભું રહી જાય છે. હવે માજીને નીકળવું કેવી રીતે ભંપોટિયામાંથી બહાર? કારણ કે ત્રણેય પ્રાણીઓ વાઘ વરુ અને દીપડો એ ભંપોટિયાની આજુબાજુ બેસી જાય છે કે હમણાંમાં અંદરથી કંઈક નીકળશે. અને પછી માજી છે ને એ એક યુક્તિ કરે છે અંદર બેઠા બેઠા. એ ધીરેથી હાથ બહાર કાઢે છે અને જે રાખના ઢગલા ઉપર ભંપોટિયું આવીને ઊભું રહી ગયું હોય છે એ રાખના ઢગલામાંથી રાખ લે છે અને એ હવાની અંદર ઉછાળે છે. ઉછાળે છે એટલે એટલામાં તો બધું જ રાખ થઈ જાય છે અને આ ત્રણેય પ્રાણીઓની આંખોમાં પણ રાખ ભરાઈ જાય છે. એ તો આંખો ચોળતા આ કરતા હોય છે. એટલામાં માજી લાગ જોઈ અને તરત ઘરની અંદર
ઘૂસી જાય છે. અને પેલા તો આખું ત્રણેય પ્રાણીઓ તો આખો ચોળતા ઊભા રહી જાય છે. પછી એ તો નિરાશ થઈ અને જંગલની તરફ પાછા ફરી જાય છે. તો આપણે અને માજી એમના ઘરમાં જતા રહે છે. તો આપણે ડોસીમાની જેમ કોઈ પણ બી સંકટ આપણી ઉપર આવે તો સંકટના સમયે ધીરજથી કામ લેવું, ગભરાવાનું નહીં, સંકટનો હંમેશા હિંમતથી સામનો કરવો જોઈએ. જેમ ડોસીમાએ સંકટના સમયે કેવી બુદ્ધિ વાપરી અને એમ સંકટ આવે ત્યારે આપણે પણ ગભરાવવું જોઈએ નહીં, બુદ્ધિથી કામ લેવાનું, સંકટનો હિંમતથી સામનો કરવાનો. તો તમને બધા બાળકોને આ વાર્તા ગમી ને? બસ સરસ. તો ચલો આવજો. બાય બાય.